ઘન ઉદ્દીપકનો સ્વભાવ. નેચર ઓફ કેટલિસ્ટ. ઘન ઉદ્દીપકો ધાતુઓ, ધાતુ ઓક્સાઇડો, ધાતુ સલ્ફાઇડો, માટી વગેરે હોઈ શકે છે. તેમને શુદ્ધ સ્વરૂપમાં અથવા મિશ્રણ રૂપમાં વાપરી શકાય છે. તેઓ સ્ફટિકમય અથવા સૂક્ષ્મ કણોના રૂપમાં વપરાય છે. તેમની કેટલીક ખાસિયતો નીચે પ્રમાણે છે. એક, સક્રિયતા, એક્ટિવિટી. ઉદ્દીપકની સક્રિયતાનો આધાર રાસાયણિક અધિશોષણના સામર્થ્ય પર રહેલો છે. પ્રક્રિયક સુયોગ્ય પ્રમાણમાં અધિશોષાવો જોઈએ, પરંતુ ખૂબ પ્રબળતાથી નહીં કે જેથી પ્રક્રિયકના બીજા અણુઓને સપાટી પર સ્થાન પણ ન આપે. એવું નોંધાયું છે કે સમૂહ 5ની ધાતુઓમાંથી સમૂહ 11ની ધાતુઓ તરફ જઈએ તો ઉદ્દીપકીય સક્રિયતા વધે છે. દાખલા તરીકે 2H2 ગેસ પ્લસ O2 ગેસ પ્લેટિનમની હાજરીમાં 2H2O લિક્વિડ આપે છે. બે, વર્ણાત્મકતા, સિલેક્ટિવિટી. ઉદ્દીપકની વર્ણાત્મકતા એટલે પ્રક્રિયાને એવી દિશામાં ધકેલવી કે જેથી જરૂરી નિપજ મળી રહે. દાખલા તરીકે H2 અને CO વચ્ચેની પ્રક્રિયામાં જુદા જુદા ઉદ્દીપકોની હાજરીમાં નિપજો મળે છે, જેમ કે 1. CO ગેસ પ્લસ 3H2 ગેસ. નિકલની હાજરીમાં CH4 ગેસ પ્લસ H2O ગેસ આપે છે. 2. CO ગેસ પ્લસ 2H2 ગેસ. કોપર અને ZnO(CrO3) ની હાજરીમાં CH3OH ગેસ આપે છે. 3. CO ગેસ પ્લસ H2 ગેસ કોપરની હાજરીમાં HCHO ગેસ આપે છે. આમ પ્રક્રિયાઓમાંથી કઈ નિપજ મેળવવી છે તે પ્રમાણે ઉદ્દીપકની પસંદગી કરવામાં આવે છે. ઉદ્દીપકની અસર વિશિષ્ટ અથવા વર્ણનાત્મક હોય છે. આથી કોઈપણ ઉદ્દીપક કોઈપણ પ્રક્રિયા માટે ખૂબ જ વર્ણનાત્મક સ્વભાવનો હોય છે. ઝિયોલાઇટ વડે આકાર વર્ણનાત્મક ઉદ્દીપન. શેપ સિલેક્ટિવ કેટાલિસિસ બાય ઝિયોલાઇટ. જે ઉદ્દીપન પ્રક્રિયા ઉદ્દીપકની છિદ્ર રચના, પ્રક્રિયકનું કદ અને નિપજ અણુઓ પર આધાર રાખે છે તેને આકાર વર્ણાત્મક ઉદ્દીપન કહે છે. ઝિયોલાઇટ સારા આકાર વર્ણાત્મક ઉદ્દીપકો છે. તેમની રચના મધપુડા જેવી હોય છે. ઝિયોલાઇટ રાસાયણિક દ્રષ્ટિએ એલ્યુમિનો સિલિકેટ છે. તેની રચનામાં ત્રિપરિમાણીય જાળી રચનાનો સિલિકેટ હોય છે, જેમાં કેટલાક સિલિકોન પરમાણુઓ એલ્યુમિનિયમ પરમાણુઓ વડે વિસ્થાપિત થયેલા હોય છે. તેઓ કુદરતી રીતે મળે છે તથા કૃત્રિમ રીતે પણ બનાવી શકાય છે. ઝિયોલાઇટનો ઉદ્દીપક તરીકે ઉપયોગ કરતા પહેલા શૂન્યાવકાશમાં ગરમ કરવામાં આવે છે, તેથી તેનું જલીયકરણનું પાણી એટલે કે વોટર ઓફ હાઇડ્રેશન દૂર થાય છે. આથી ઝિયોલાઇટ છિદ્રાળુ બને છે. તેમના છિદ્રો 260 PM 740 PM કદના હોય છે. આથી જે અણુઓનું કદ તેના કરતા નાનું હોય તે જ અધિશોષિત થાય અને અપશોષિત પણ થાય. ઝિયોલાઇટ ઉદ્દીપકની પ્રક્રિયાઓ નિપજ અને પ્રક્રિયકના કદ અને આકાર પર આધાર રાખે છે, માટે તેને આકાર વર્ણાત્મક ઉદ્દીપક કહે છે. પેટ્રો રસાયણ ઉદ્યોગોમાં સમઘટી એટલે કે આઇસોમેરિસેશન અને હાઇડ્રોકાર્બનના વિભંજન એટલે કે ક્રેકિંગમાં તે મુખ્યત્વે વપરાય છે. એક અગત્યનો ઝિયોલાઇટ જેને ZSM5 કહે છે તે પેટ્રો રસાયણમાં વપરાય છે. તે આલ્કોહોલનું નિર્જલીકરણ એટલે કે ડિહાઇડ્રેશન કરીને સીધું જ ગેસોલિનમાં ફેરવે છે. આથી
હાઇડ્રોકાર્બનનું મિશ્રણ બને છે. વિષમાંગ ઉદ્દીપનનો અધિશોષણ સિદ્ધાંત, એબ્સોર્પ્શન થિયરી ઓફ હિટરોજિનિયસ કેટલાઇસિસ. આ સિદ્ધાંત વિષમાંગ સંતુલનની ક્રિયાવિધિ સમજાવે છે. જૂનો સિદ્ધાંત, જે ઉદ્દીપનનો અધિશોષણ સિદ્ધાંત છે, તે એમ જણાવે છે કે પ્રક્રિયા જે વાયુમય અથવા પ્રવાહી સ્થિતિમાં હોય તે ઘન ઉદ્દીપકની સપાટી પર શોષાય છે. ઘન સપાટી પર અણુઓની સાંદ્રતા વધવાના કારણે પ્રક્રિયાનો વેગ વધે છે. અધિશોષણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય, છૂટી પડતી ઉષ્મા પ્રક્રિયા વેગ વધારવામાં વપરાય છે. ઉદ્દીપન પ્રક્રિયા મધ્યસ્થ સંયોજનની રચનાના આધારે સમજાવી શકાય છે. આનો અભ્યાસ રાસાયણિક ગતિકીમાં કરેલ છે. આધુનિક અધિશોષણ સિદ્ધાંત પ્રમાણે જૂના અધિશોષણ સમજાવતા અને આધુનિક મધ્યવર્તી સંયોજન બનવાની ઘટનાઓનો સમન્વય છે. ઉદ્દીપકીય સક્રિયતા ઉદ્દીપકની ઘન સપાટી પર સ્થાનીકૃત થાય છે. આ ક્રિયાવિધિમાં 5 તબક્કાઓનો સમાવેશ થાય છે. 1. પ્રક્રિયકોનું ઉદ્દીપકની સપાટી પર પ્રસરણ. 2. ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયક અણુઓનું અધિશોષણ. 3. મધ્યવર્તી સંયોજનની રચના દ્વારા ઉદ્દીપકની સપાટી પર રાસાયણિક પ્રક્રિયાનું થવું. 4. ઉદ્દીપકની સપાટી પરથી નિપજ અણુઓનું અપશોષણ થવું અને તેથી વધુ પ્રક્રિયા થવા માટે સપાટીની પ્રાપ્તિ થવી. 5. ઉદ્દીપકની સપાટી પરથી પ્રક્રિયા નિપજનું દૂર પ્રસરણ થવું. ઉદ્દીપકની સપાટી પર અંદરના જથ્થા કરતા મુક્ત સંયોજકતા ધરાવતા અણુઓ હોય છે, જે રાસાયણિક આકર્ષણ બળો માટે સ્થાન બને છે. જ્યારે વાયુ આવી સપાટીના સંપર્કમાં આવે છે ત્યારે અણુ નિર્બળ રાસાયણિક જોડાણને કારણે ભરાઈ જાય છે. તેઓ એકબીજા સાથે પ્રક્રિયા કરી નવો અણુ બનાવે છે. આ નવો અણુ બાષ્પાયન દ્વારા સપાટી છોડી દે છે અને પ્રક્રિયકનો બીજો નવો અણુ સપાટી પર આવે છે. આમ આ સિદ્ધાંત સમજાવે છે કે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઉદ્દીપક જેમનો તેમ જ રહે છે અને તેથી તેનું જરૂરી પ્રમાણ ઘણું ઓછું હોય છે. આ સિદ્ધાંત ઉદ્દીપક પ્રવર્ધકો એટલે કે પ્રમોટર્સ અને ઉદ્દીપકીય ઝેર વિશે કોઈ સમજૂતી આપતો નથી. પ્રવર્ધકો એટલે એવા પદાર્થો જે ઉદ્દીપકની ઉદ્દીપકીય ક્રિયામાં મદદરૂપ થઈ પ્રક્રિયાને વધુ વેગીલી બનાવે છે. દાખલા તરીકે હેબર વિધિથી એમોનિયાના ઉત્પાદનમાં લોખંડના ભૂકા ઉદ્દીપક સાથે મોલીબ્ડેનમ પ્રવર્ધક તરીકે વપરાય છે. સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદનમાં પ્લેટિનમ ઉદ્દીપકની હાજરીમાં કોપરની અશુદ્ધિ ઉદ્દીપકની ક્ષમતા ઘટાડી નાખે છે. તેને ઉદ્દીપકીય ઝેર કહે છે.